ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારમી નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. લાઠી પાસેના ધૂફણિયા પ્રાથમિક શાળામાં મહિલા દિન નિમિત્તે વકૃત્વ સ્પર્ધા યોજાઈ, જેમાં શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્ત્રી માટે ઉર્જા આપતું વ્યક્તિત્વ આપ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધૂફણિયા પ્રાથમિક શાળા ખાતે મહિલા દિન નિમિત્તે વકૃત્વ સ્પર્ધા યોજાયેલ, જેમાં શાળાની વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી. ત્યારે હાલ દરેક સ્ત્રીઓને આદર્શ ઉપમા આપી દૈવી દર્શાવી વાસ્તવમાં દાસનો દરજ્જો ભોગવતી કરોડો ભગિની શ્રમજીવી બહેનો પોતાના હક અધિકારો વિશે જાણે તેવા સુંદર ઉદ્દેશ સાથે મહિલા દિને જનજાગૃતિ માટે વિશ્વકક્ષાએ ઉત્તમોત્તમ કાર્ય કરી જનારી સ્ત્રી શક્તિઓના જીવન કથનના ઉદાહરણો સાથે આધુનિક ભારતની દુર્ગાપ્રિય દર્શની ઇન્દિરાજી લક્ષ્મીબાઈ સહિત અનેક સ્ત્રી શક્તિઓને વ્યક્તિત્વ દ્વારા ઉજાગર કરતી શાળાના વિદ્યાર્થીનીઓએ મહિલા દિન વિશે માહિતી આપી હતી. નટવરલાલ ભાટિયા સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. તો ભાવનગર જિલ્લાના ગારિયાધાર શહેરમાં મારવાડી નગરના લોકો દ્વારા તારીખ 27/2019 થી મકાનની સનદ માટે ગારેધાર મામલતદાર કચેરીની બહાર જન આંદોલન ચાલુ કરાયું છે. ભાવનગર જિલ્લાના ગારેધાર શહેરમાં મારવાડી નગરના લોકો દ્વારા તારીખ 27/2019 થી મકાનની સનદ માટે ગારેધાર મામલતદાર કચેરીની બહાર જન આંદોલન ચાલુ કર્યું છે અને આંદોલનકારીઓની મુલાકાતે ગુજરાત જનચેતા પાર્ટીના અધ્યક્ષ મનુભાઈ ચાવડા આવ્યા હતા અને ઉપવાસીઓની સાથે ચર્ચા કરી ત્યારબાદ મામલતદાર સાહેબ ગારેધારને આવેદનપત્ર આપ્યું હતું. મનુભાઈ ચાવડા દ્વારા જણાવાયું કે સરકાર દ્વારા મારવાડી નગરના લોકો સાથે તંત્ર દ્વારા ઓરમાયું વર્તન કેમ કરાય છે? આ ગરીબ લોકોનું દુશ્મન સરકારમાં કોણ છે? શું કારણે આ લોકોને સનદ આપવામાં આવતી નથી? સરકાર દ્વારા આ મામલે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આજે ગારેધારમાં મારવાડી નગર વિસ્તાર આવ્યો છે. વર્ષોથી એમના સનદનો પ્રશ્ન છે અને સનદ માટે છેલ્લા ઘણા વખતથી અહીંયા મામલતદારના દરવાજા આગળ ઉપવાસ ઉપર બેઠા છે ન્યાય માટે. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, એ ઉદ્યોગપતિઓની સરકાર છે, કરોડોપતિની સરકાર છે, ટાટા બિરલા રિલાયન્સ અદાણી અને અંબાણીની સરકાર છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં, નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં ગરીબોને કોઈ દી ન્યાય મળ્યો નથી. ગરીબોને એક ઇંચ જમીન મળી નથી, એક ઇંચ પ્લોટ મળ્યો નથી. ટાટા બિરલા રિલાયન્સ અદાણીને લાખોને કરોડો એકર જમીન મફતમાં પધરાવી દીધી. ખેડૂતો આજે આપઘાત કરી રહ્યા છે. ખેડૂતો, ખેતમજૂરો ગૌશરણો વેચી નાખ્યા. પશુપાલકો આજે પોતાના ઢોર લઈને બિચારા. હાર્દિક ગોંડલિયા સાથે નિલેશ ઢીલા, NS ગુજરાત ન્યૂઝ, ગારેધાર. હાઈવે રોડ ઉપર ગાડીઓને પંચર પાડી લૂંટ કરતી લૂંટારો ગેંગના ત્રણ આરોપીઓને દાહોદ NCB પોલીસે ચોરીના મુદ્દામાં સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દાહોદ ઇન્દોર હાઈવે રોડ ઉપર વાહનોના ટાયર પંચર પાડીને લૂંટ ચલાવતી ટોળકીએ આતંક મચાવ્યો હતો. હાઈવે રોડ ઉપર અવારનવાર લૂંટ અને ધાડના સતત બનાવો વધતા દાહોદ પોલીસે રાત્રિ દરમિયાન હાઈવે રોડ ઉપર સતત પેટ્રોલિંગમાં વધારો કરી હાઈવે રોડ પર બનતી લૂંટની ઘટનાઓ અટકાવવાનો પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી સક્રિય થયેલી હાઈવે રોડ ઉપર લૂંટ ચલાવતી ગેંગને ઝડપી પાડવા પોલીસે પણ વિવિધ ટીમો બનાવી હાઈવે પર લૂંટ ચલાવતી ગેંગને ઝડપી પાડવા સતત તપાસ હાથ ધરી હતી. દાહોદ LCB પોલીસના અધિકારીઓ ગુરુવારની રાત્રે પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન લૂંટારાઓ લૂંટનો માલ વેચવા માટે જવાના હોવાની બાતમીના આધારે પોલીસે લીમખેડા તાલુકાના કંબોઈ ચોકડી ઉપર વોચ ગોઠવી પોલીસે લૂંટારૂ ગેંગના ત્રણ યુવકોને રસ્તો કોર્ડન કરી 47,000 કિંમતના ચોરી કરેલા સોનાના દાગીના સહિત ઝડપી પાડ્યા હતા. દાહોદ LCB પોલીસે હાઈવે લૂંટારૂ ગેંગના પકડાયેલા ત્રણેય આરોપીઓની સઘન પૂછપરછ કરતા આરોપીઓએ દાહોદ, પંચમહાલ અને ખેડા જિલ્લામાં લૂંટ અને ધાડના 4 ગુનાઓની કબૂલાત કરતા પોલીસને 4 જેટલા લૂંટ અને ધાડના ગુનાને ઉકેલવામાં સફળતા મળી છે. હાલ તો પોલીસે કુખ્યાત હાઈવે લૂંટારૂ ગેંગના 3 આરોપીઓને ઝડપી અન્ય 3 ફરાર આરોપીઓને ઝડપી પાડવા અને આ લૂંટારૂઓ કેટલાય ગુનાઓમાં સંડોવાયેલા છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. ગઈકાલે કંબોઈ ખાતેથી
ત્રણ ઈસમો કે જેમના નામ છે દીપસિંહ સોમલાભાઈ બામણિયા, મુકેશ જાલુભાઈ બામણિયા, અલ્કેશ લલ્લુભાઈ બામણિયા, તમામ રહેવાસી માતવા ગાળિયા ફળિયાના છે, જેમને એક સોનાની વીંટી અને સોનાના ચેઇન જે 47,000 મુદ્દામાલ છે એનાથી એમને પકડવામાં પોલીસને સફળતા મળી છે. અને 2017-18 જે લૂંટધાણના કુલ ગુના છે એમાંથી 4 ગુનાઓનું ભેદ અહીંથી ઉકેલાયેલ છે. હજી વિશેષ ઇન્ટ્રોગેશન ચાલુ છે, એમના રિમાન્ડ માંગવામાં આવશે અને હજી વધુ ગુનાનો ભેદ ઉકેલાવાની શક્યતા છે. મયુર રાઠોડ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ દાહોદ. તો જન્માષ્ટમ મેદાનમાં બેફામ દેશી દારૂનો ખુલ્લેઆમ વેપલો, બે રોકટોક ચાલતો હોય સ્થાનિક લોકોને હેરાન ગતિ વેઠવી રહ્યા છે. ત્યારે જન્માષ્ટમ મેદાનની મહિલાઓ અને બાળકો પહોંચ્યા ધોરાજી પોલીસ મથકે. ધોરાજી જ્યાં રહેનાર લોકો હાલ ત્યાં ચાલતા દેશી દારૂનો ખુલ્લેઆમ વેપલો, બે રોકટોક ચાલતો હોય અને મહિલાઓને ગામમાં હટાણું કરવા કે પોતાના સંતાનોને શાળાએ જવા માટે અને એ જ વિસ્તારમાં રહેવા માટે ભારે હાલાકીનો સામનો કરી રહ્યો પડ્યો છે. ત્યારે ફક્ત એ જ વિસ્તારમાં ચાલતો દેશી દારૂનો વેપલો, દારૂ પીને દારૂડિયાઓ દાદાગીરી અને બેફામ વાણે વિલાસ કરતા હોય અને મન ફાવે તેવું વર્તન કરે છે તથા દારૂ પીને ગમે તે જગ્યાએ રખડતા ભટકતા હોય અને દારૂના નશામાં ગમે ત્યાં સૂઈ જાય છે, તો આ બાબતે સ્થાનિક લોકોએ ઘણીવાર દેશી દારૂનો વેપલો કરનારને રજૂઆત કરી અને દેશી દારૂનો વેપલો બંધ કરવા માટે આજીજી પણ કરી. દેશી દારૂનો વેપલો બંધ કરવામાં આવ્યો નથી. ના છૂટકે જન્માષ્ટમી વિસ્તારની મહિલાઓ અને બાળકો પહોંચ્યા ધોરાજી પોલીસ મથકે અને આવા દારૂડિયા અને વેચનારના ત્રાસથી આપો છુટકારો અને કરો કાયદેસર કાર્યવાહી તેવી માંગ સાથે ધોરાજીના પોલીસ મથકે પહોંચીને પોતાની વ્યથા ઠાલવી હતી. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, ધોરાજી. હળવદ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર ઇંગ્લિશ શરાબ દારૂનો ઝડપાયા જથ્થાને લાગતા ભડકતાને જાણ કરી બીજા પત્રકારોને જાણ કર્યા વગર બારોબાર નદીમાં લઈ જઈ નાશ કરાયો હોવાથી પોલીસે મોંઘી દાટ બોટલો પહેલેથી સગી વગી કર્યાની પોલીસ બેટમાં ચર્ચાએ જોર પકડ્યું છે. હળવદ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર ઇંગ્લિશ શરાબ દારૂનો ઝડપાયેલ જથ્થાનો લાગતા બળગતાઓને જાણ કરી બીજા પત્રકારોને જાણ કર્યા વગર બારોબાર નદીમાં લઈ જઈ નાશ કરાયો હોવાથી પોલીસે મોંઘી દાટ બોટલો પહેલેથી જ સગે ભગે કર્યાની પોલીસ બેડમાં ચર્ચાએ જોર પકડ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાત રાજ્યમાં કડક દારૂબંધીનો કાયદો અમલી બનાવાયો છે. ત્યારે પાસા પરમિટ વગરનો ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ જતા સમયે પોલીસે દારૂ ઝડપી લઈ પોલીસ સ્ટેશનમાં રાખતા હોય છે. આ દારૂના જથ્થાનો નાશ કરવાની અમુક સમયે કાર્યવાહી થતી હોય છે. આ દારૂનો જથ્થો નાશ કરતા સમયે DYSP, પોલીસ, મામલતદાર અને નશાબંધી વિભાગના અધિકારીઓ હાજર રહેતા હોય છે અને સાથે પારદર્શક રીતે દારૂનો નાશ કરતા હોવાની ખાતરી કરવા માટે મીડિયાકર્મીઓને ખાસ હાજર રખાતા હોય છે. આ ઝડપાયેલા દારૂના રજિસ્ટર સાથે પોલીસને લિસ્ટ મુજબ દારૂ બધાની હાજરીમાં ગણતરી કરીને ગોઠવવાનો હોય છે, જેથી કોઈ દારૂની બોટલો કે પેટીઓ બાકી ન રહી જાય. પરંતુ અહીં હળવદની નદીમાં 2.25 કરોડ રૂપિયા જેટલી મોટી રકમના દારૂના નાશ કરતા સમયે દૈનિક મીડિયાકર્મીઓને પણ જાણ કર્યા વગર જ લાગતા વળગતા કર્મીઓ અધિકારીઓની હાજરીમાં દારૂનો બારોબાર નાશ કરી દેવાયો છે, જેથી પોલીસે ઝડપાયેલા દારૂની મોંઘી દાટ બોટલો ગોઠવ્યા વગર જ બારોબાર સગે ભગે કરી દીધી હોવાની ચર્ચા ચકડોળે ચડી છે અને ખુદ પોલીસ બેડામાં પણ ગણગણાટ શરૂ થઈ ગયો છે. આમ રક્ષક જ ભક્ષક બને તો કાયદો વ્યવસ્થા કેવી રીતે જળવાઈ રહે? જે પોલીસે ગેરકાયદેસર દારૂ ઝડપી અને નાશ કરતા સમયે બારોબાર એ પોલીસ આ દારૂમાંથી બોટલો સગે વગે કરે તો દારૂબંધીના કડક કાયદાનો અમલ કેવી રીતે થાય, જેથી હળવદમાં કરાયેલા દારૂના નાશમાં મોટે પાયે બોટલો બારોબાર સગે વગે કર્યાનું દેખાઈ રહ્યું છે. આ ગંભીર બાબતને લઈને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસ કરાવી જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરાવી જોઈએ, જેથી સરકારના દારૂબંધીના કાયદાનું પાલન થઈ શકે. હવે બારોબાર કરેલા દારૂના નાશની યોગ્ય તપાસ કરી કોની સામે પગલાં લેવાય છે અને તેની સામે સૌની મીટ મંડાયેલી છે. ગણતરી વગર જ દારૂ ગોઠવી દેવાયો. પોલીસ સ્ટેશનથી દારૂ લાવી થોડી વાર ગણવાનું તરકટ બતાવી પાછળથી બધો દારૂ ગણતરી કર્યા વગર જ ગોઠવી દીધાનું પણ લોકોમાં ટોક ઓફ ધ ટાઉન બની ગયું છે. સમગ્ર પંથકમાં આ વાતની ચર્ચા થઈ રહેલી છે. આ તકે રાજકોટ નશાબંધી શાખાના અધિક્ષક, મોરબી જિલ્લાના DYSP મનોજ જોશી તેમજ મોરબી SDM SD પટેલ, હળવદ મામલતદાર VK સોલંકી, નાયબ મામલતદાર DM કણજરિયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ બાબતે મોરબી જિલ્લા એસડીએમ એસડી પટેલે પૂછતાછ કરતા જણાવ્યું હતું કે પત્રકારોને કેમ નથી બોલાવ્યા. આ બાબતે હળવદ પીઆઈએ જાણ કરવાની હોય છે. મોરબી જિલ્લા ડીવાયએસપી બનો જોશીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ કોઈ એ મોટી ઘટના નથી કે સરત ચૂકથી પત્રકારોને કહેવાનું રહી ગયું હશે, જે બાબતને જવાબદારી અધિકારીને પણ હું પૂછી લઉં છું કે કેમ જાણ કરાઈ નથી. મયુર રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ હળવદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. જેતપુરમાં ખાખાવડી ખાતે પોલીસ સુરક્ષા સેતુ તેમજ દેવ એજ્યુકેશન મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા મહિલા જાગૃતિ સેમિનાર યોજાયો હતો. 8 માર્ચ વિશ્વ મહિલા દિવસ હોય જેની ઉજવણી જેતપુરના ખાખામઢી ખાતે કરવામાં આવી. આ પ્રસંગે રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા તેમજ જેતપુર ડીવાયએસપી શ્રી તેમજ ભરવાડ સાહેબ તેમજ સીટીપીઆઈ વાણિયા સાહેબ તેમજ મામલતદાર શ્રી પૂજા મેડમ તેમજ માજી ધારાસભ્ય જશુબેન કોરાટ તેમજ માજી નગરપાલિકા પ્રમુખ રમાબેન મકવાણા સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા અને પ્રવચન આપ્યા હતા. સૌએ નારી શક્તિને બિરદાવી નારી શક્તિને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે ખરા અર્થમાં સ્ત્રી સશક્તિકરણને વેગ આપવા મહિલાઓ માટે આજના મહિલા દિને મહિલાઓને પૂરા ગર્વ સાથે અને પૂરા સ્વાભિમાન સાથે જીવી શકે તે દિશામાં સૌ મહિલાઓએ પૂરા સંપ અને સહકાર સાથે એકજૂથ થઈને આગળ આવવું પડશે, તો જ સ્ત્રી સશક્તિકરણને સાચી દિશા મળશે. સ્ત્રી વગર સર્જન શક્ય ન હોય આજના આધુનિક યુગમાં રાષ્ટ્રના વિકાસમાં ચાવીરૂપ ભૂમિકા ભજવતી થાય તે માટે સૌપ્રથમ મહિલાઓનું આર્થિક સશક્તિકરણ થવું જરૂરી હોય તેમ જણાવ્યું હતું. આજે જેતપુરમાં વિશ્વ મહિલા દિન નિમિત્તે સુરક્ષા સેતુ સોસાયટીના માધ્યમથી અને અલગ અલગ ટ્રસ્ટના માધ્યમથી આજે આ મહિલા સંમેલન બોલાવવામાં આવ્યું હતું. ખૂબ સારી સંખ્યામાં બહેનોએ આ મહિલા સંમેલનની અંદર ભાગ લઈ મહિલાઓના હકો વિશે, મહિલાઓની ફરજ, આવનારા દિવસોની અંદર મહિલાએ શું કરવું એના વિશેનું ખૂબ આજે આ કાર્યક્રમના માધ્યમથી માર્ગદર્શન મળ્યું છે. ખરેખર સમાજ જીવનની અંદર મહિલાનું સ્થાન ખૂબ આગવું રહેલું છે, પરંતુ આ પુરુષ પ્રધાન દેશની અંદર મહિલાઓ ક્યાંક ને ક્યાંક પાછળ રહી જાય છે. પોતાની શક્તિ છે એ મહિલાઓની આજે વેડફાઈ રહી છે, પરંતુ અત્યારે શિક્ષણ આવતા અને શિક્ષણના વ્યાપ વધતા મહિલાઓ ખૂબ આગવું સ્થાન ધરાવી રહી છે. આજે દીકરીઓ હોય કે બહેનો હોય એ પોતાની શક્તિથી ને શિક્ષણ મેળવીને દરેક ક્ષેત્રની અંદર બહેનો આજે ખૂબ કામ કરી રહી છે અને એનો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અનુસંધાને જેતપુર ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવેલું. એમાં સમાજમાંથી એવી સારી છાપ ધરાવતા વક્તાઓ અને જામકંડોળના ધોરાજી અને જેતપુરની મહિલા બહેનોને સાથે સાંકળ સંવાદ કરવા સારું સુરક્ષા સેતુ સોસાયટી રાજકોટ ગ્રામને મારફતે એક આયોજન કરેલું છે. એમાં તમામ જે વક્તાઓ છે, પોલીસ પ્રત્યેના જે અધિકારીઓ છે, એ તમામ મહિલાઓ સાથે એક સાર્થક સંવાદ યોજશે અને એમના પ્રતિ એમના જે કંઈ પ્રશ્નો હશે અથવા અમારા તરફથી જે કંઈ મહિલાઓને લગતા મુદ્દાઓ છે એના બાબતની એક સાર્થક આયોજના કરી છે.
ફારૂક મોદન સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જેતપુર. અનુસૂચિત જાતિ એકતા મિશન અધ્યક્ષ ભરત સોંદરવાએ કિસાનોના મુદ્દે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. હાલ ગુજરાતભરમાં ખેડૂતો ઉપર અન્યાય થઈ રહ્યો છે ત્યારે હાલ જૂનાગઢમાં કિસાન લડત સમિતિ પ્રદેશ પ્રમુખ નારણભાઈ જોટવા ખેડૂતોને ન્યાય મળે તેવા મુદ્દા પર અન્ન ત્યાગ ઉપવાસ પર બેઠા હોય અને તેના ચાર દિવસ થવા છતાં સરકાર દ્વારા કઈ ઉકેલ ન આવતા અનુસૂચિત જાતિ એકતા મંચ અધ્યક્ષ ભરત સોંદરવાએ મુદ્દાને ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. વધુમાં જોઈએ તો ભૂતકાળમાં પણ ભરત સોંદરવા સફાઈ કર્મચારી મુદ્દે પણ તાલાળા આંદોલન કરેલ છે અને જો સરકાર દ્વારા કિસાન લડત સમિતિના પ્રમુખ નારણભાઈ જોટવા બાબતે પણ ન્યાય નહીં મળે તો ફરી આંદોલનના એંધાણ સેવાઈ રહ્યા છે. આજે છેલ્લા ચાર ચાર દિવસથી કિસાન લડત સમિતિના નેતા હેઠળ પ્રદેશ પ્રમુખ તેમજ ભાવેશભાઈ માખિયા એક ખેડૂતના મુદ્દે કે પાક વીમો નથી મળતો, દેવા માપને થતા જમીન માપનામાં ગોઠવણા કર્યા તેવા મુદ્દાને લઈ અને જૂનાગઢ ખાતે રાજને રાણીના પુત્ર પછી જે કંઈ આમરતા ઉપવાસમાં બેઠા હોય અને એક ભારતીય જવાન જે પેરામેડિકલ ફોર્સના પેન્શન ચાલુ કરવું, શહીદ જવાનને શહીદને દરજો આપવો, 50 લાખની સહાય આપી તેવા મુદ્દા લઈને અને જો તંત્ર કે ભાજપ સરકાર આ બાબતે ચાર ચાર દિવસમાં કંઈ ન્યાય નથી લીધો અને જો આવનારા દિવસમાં હજી પણ ન્યાય નહીં આપે, હજી પણ મુદ્દો સ્વીકારવામાં નહીં આવે અને પ્રદેશ પ્રમુખ નારાયણ જોટવાના આરોગ્ય સાથે કે તેના સ્વાસ્થ્યને કંઈ પણ થાય છે તો અનુસૂચિત જાતિના અધ્યક્ષ તરીકે ભરત સોંદરવા હું એલાન કરું છું કે સૌરાષ્ટ્રભરમાં આવનારા દિવસમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવું પડશે અને તેની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે, જેથી કરીને નારણભાઈ જોટવા તેમની ટીમને ગાય ગાય ઉપવાસના પાનમાંથી ન્યાય આપીને તેમના મુદ્દાને વહેલી તકે સ્વીકારે તેવી હું વિનંતી કરું છું. બાકી આવનારા દિવસમાં હું અધ્યક્ષ ભરત સોંદરવા એવું જણાવું છું કે સૌરાષ્ટ્રભરમાં ઉગ્ર આંદોલન કરવું પડશે. જય ભીમ, જય જવાન. વાઢિયા મિત્તલ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. શિક્ષણ ક્ષેત્રે ઉમદા કાર્ય કરી અનેક બાળકોને સાક્ષર કરી તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાની મહત્વની ફરજ બજાવતા સમગ્ર શિક્ષા અભિયાનના કર્મચારીઓએ પોતાના પડતા પ્રશ્નો અને માંગણીઓ અંગે જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સમગ્ર શિક્ષા અભિયાન જેનો મૂળ ઉદ્દેશ શાળામાં અભ્યાસ કરતા બાળકોના નામાંકન, ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે અને સ્થાયીકરણ વગેરે છે. તે બાબતે હેતુલક્ષી અને પરિણામલક્ષી કામગીરી માટે વર્ષોથી ફિક્સ પગાર સાથે કામગીરી કરતા અને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ કરતા કર્મચારીઓને સરકાર દ્વારા કોઈ જાતની નોકરીની સલામતી આપવામાં આવતી નથી, તેમજ વર્ષોથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હોવા છતાં પણ ન્યૂનતમ વેતન જ ચૂકવવામાં આવે છે, તેમજ અન્ય લોકોને કોઈ લાભ મળતો નથી, ત્યારે અનેક પ્રશ્નો અને માંગણીઓની સરકાર સામે રજૂઆત કરી હોવા છતાં કોઈ યોગ્ય ઉકેલ ન આવતા કર્મચારીઓ દ્વારા જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અને જો યોગ્ય નિર્ણય આપવામાં નહીં આવે તો તારીખ 11/3/2019 રોજ માસ CL પર ઉતરી જવાના ગાંધીનગર ખાતે સમગ્ર શિક્ષા અભિયાનના 6000 કર્મચારીઓ ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરીને ભૂખ હડતાલ પર ઉતરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. આ તકે જૂનાગઢ જિલ્લાના શિક્ષા અભિયાનના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ કલેક્ટર ઓફિસ મુકામે સમગ્ર શિક્ષા અભિયાનના કરાર આધારિત સમગ્ર કર્મચારીઓ એકઠા થયેલા છીએ. કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું છે. આજની આ બેઠક કે આવેદનપત્ર આપવાના અમારા મુખ્ય ત્રણ મુદ્દા છે. 35-35, 40-40 વર્ષ સુધીની ઉંમરે સર્વ શિક્ષા અભિયાનમાં કામ કર્યા પછી અમારી આગળ જોબ સિક્યુરિટી નથી. બીજું, જે બંધારણનો મુખ્ય નિયમ છે કે સમાન કામ સમાન વેતન અને સમાનતાનો હક, એ મુદ્દા ઉપર અમારી આજની એવી માગણી છે કે અમને અમારી કેટેગરી પ્રમાણે, અમને અમારી લાયકાત પ્રમાણે આટલા વર્ષની જોબ પછી સમાન કામ પ્રમાણે સમાન વેતન મળે અને બંધારણનો જે મુખ્ય હક છે એનો સરકારશ્રી દ્વારા અમલ કરવામાં આવે અને આવડી ઉંમર આટલા વર્ષો આ ડિપાર્ટમેન્ટમાં નોકરી કર્યા પછી પણ અમારી આગળ જોબ સિક્યુરિટી નથી તો એક જોબ સિક્યુરિટી આપવામાં આવે, જેના કારણે અમે આ સિક્યુરિટી અમારી આગળ છે એવું અમે વિચારી શકીએ. આજે તારીખ 8/3/19 રોજ અમે સૌ સર્વ શિક્ષા અભિયાનના કર્મચારીઓ અમારી એક પડતર માગણીના સંદર્ભમાં આવેદનપત્ર આપવા કલેક્ટર સાહેબની પાસે આજે અમે ઉપસ્થિત રહ્યા છીએ. જે સંદર્ભે અમારી વધતી જતી મોંઘવારીના અનુલક્ષીને એક જ માગણી છે કે સમાન કામ અને સમાન વેતન અને બીજું કે જોબ સિક્યુરિટી. આજે 6000 કર્મચારીઓ ગુજરાતના એક જોબ સિક્યુરિટી માગે છે કે જેથી કરીને તેમના બાળકોને અને આવનારી પેઢીને માટે એક સુખદ ભવિષ્ય મળી શકે. બાળકો માટે આજના અનુલક્ષીને
મોંઘવારીને અનુલક્ષીને, જ્યારે અત્યારે મોંઘવારી કાળઝાળ થઈ રહી છે ત્યારે આટલા નાના વેતનમાં જીવવું અતિ આકરું અને દુષ્કર છે. મનીષ ડાકે સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જુનાગઢ. સૌરાષ્ટ્રમાં રાજકારણમાં ઉથલ પાથલ. કોંગ્રેસના જવાહર ચાવડાએ આપ્યું રાજીનામું. કોંગ્રેસના કાંગરા ખરી પડ્યા. માણાવદરના જવાહર ચાવડાએ કેસરિયો લહેરાવ્યો. ગુજરાત રાજકારણમાં ઉથલ પાથલ થઈ ગઈ છે. ગઈકાલે ગુજરાતમાં એવી અફવા ફેલાઈ હતી કે ભાજપ ઉપર કોઈ સર્જિકલ સ્ટ્રાઇક કરી શકે છે, પરંતુ કોંગ્રેસના 5માંથી 4 ધારાસભ્યોએ મીડિયા સામે આવીને આ વાતને નકારી દીધી છે. પરંતુ આ વાતની આજે સાબિતી મળી ગઈ છે. કોંગ્રેસના તાતિયા હાડકા જ ભાંગી ગયા છે. આજે કોંગ્રેસને વધુ એક ઝાટકો લાગ્યો છે. સૌરાષ્ટ્રના માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપ્યાનું સામે આવ્યું છે. જવાહર ચાવડાએ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મળીને લેખિતમ રાજીનામું આપ્યું છે. તેમણે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. તેમણે પોતાના પત્રમાં કઈ કારણ દર્શાવ્યું નથી. તો બીજી તરફ જવાહર ચાવડાએ ભાજપ સાથે હાથ મિલાવીને કેસરિયો ધારણ કર્યો છે. ભાજપના કાર્યકરો સાથે મીઠા મોઢા કર્યા હતા અને હાથ મિલાવ્યો હતો. સમાચાર એવા પણ છે કે જવાહર ચાવડાને કોઈ મિનિસ્ટ્રી પદ આપવામાં આવશે. તો જવાહર ચાવડાના કોંગ્રેસના રાજીનામા અને ભાજપના કેસરિયો ધારણ કરવાથી રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ ગઈ છે. જવાહર ચાવડા સહિત 4 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. ખેડૂતોના નેતા તરીકે પણ જવાહર ચાવડાને પસંદગી કરે છે. મનીષ ડાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જુનાગઢ. વિવિધ માંગણી તથા પગાર વધારો કરવા ગ્રામ રક્ષક દળ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી આવેદન પત્ર આપવામાં આવ્યું. પ્રાપ્ત માહિતી મુજબ ગ્રામ રક્ષક દળ લોકરક્ષા હેતુ પોલીસ સાથે કાયદો વ્યવસ્થા જાળવવા કદમથી કદમ મિલાવી પોતાની ફરજ નિભાવી રહ્યું છે, જેમાં ગ્રામ રક્ષક દળની આવી કામગીરી હોવા છતાં સરકાર શ્રી દ્વારા કોઈ જ નોંધ લેવાતી નથી તેવા અણસાર જોવા મળી રહ્યા છે. જેના ભાગરૂપે હાલ ગ્રામ રક્ષક દળને આવી મોંઘવારીમાં પણ 200 રૂપિયા રોજ અને ભથ્થા તરીકે 30 રૂપિયા ચૂકવાઈ રહ્યા છે, જેથી ગ્રામ રક્ષક દળના કર્મીઓની હાલત કફોડી જોવા મળી રહી છે. અને પડિયા માથે પાટું એમ પગાર ચૂકવણી પણ 3 કે તેથી વધુ મહિને કરવામાં આવતી હોવાથી ગ્રામ રક્ષક દળના કર્મીઓ પોતાનું જીવન નિર્વાહ કેવી રીતે કરી શકે તેવો પણ પ્રશ્ન સર્જાયો છે, જેમાં હોમગાર્ડ વિભાગને પૂરતું વેતન અને સુખ સુવિધાઓ પૂરી પડાઈ રહી છે તો ગ્રામ રક્ષક દળ સાથે આવો અન્યાય કેમ, જેના અનુસંધાને ગ્રામ રક્ષક દળ રાજકોટ દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત રૂપે આવેદન પત્ર પાઠવવામાં આવ્યો અને ગ્રામ રક્ષક દળની માંગણીઓ સંતોષાય તેવી આશા વ્યક્ત કરી હતી. હું જીઆરડીની સભ્ય છું અને અમારે વતન વધારો કરવા માટે અમે ભેગા થયા છીએ, કારણ કે અમારે 200 રૂપિયા રોજ છે અને અત્યારે મોંઘવારી પ્રમાણે કંઈ અમારે પેટ્રોલના ખર્ચા, પછી અમારે જ્યારે બંદોબસ્ત હોય ત્યારે અમે સ્વખર્ચે પણ જવાનું હોય છે અને જ્યારે ભાડાના કે આપણે 100 રૂપિયા તેમાં જ વહી જાય છે અમારે, એટલે પાછળ શું વધે 100 રૂપિયા. તો આમાં આ મોંઘવારી પ્રમાણે અમે કલેક્ટર સાહેબને નિવેદન દેવા આવ્યા છીએ કે અમારો પગાર વધારો કરે. જય ભારત. મારું નામ મનોજભાઈ વ્યાસ છે. હું જીઆરડીમાં ઘણા વર્ષથી ફરજ બજાવું છું. આજે અહીંયા ભેગા થવાનો હેતુ એટલો જ છે કે અમારું વેતન થોડુંક ઓછું છે, એના માટેથી અમે કલેક્ટર સાહેબ પાસે આવેદનપત્ર આપવા ભેગા થયા છે. આ મોંઘવારીની અંદર અમારું જે 200 રૂપિયા વેતન છે અને 30 રૂપિયા અમને બસ ભાડું આપવામાં આવે છે, તો આ મોંઘવારીમાં એટલું ન ચાલે અને અમારો જો 400 રૂપિયા જેવો રોજનું વેતન થઈ જાય ને તો આ મોંઘવારીમાં અમારું ઘરે ચાલે અને અમને બંદોબસ્તને આતે બીજું ફરજ બજાવવાની થોડીક મજા આવે. બીજું અમે પોલીસની સાથે રહી અને કામ કરીએ છીએ. પછી પેટ્રોલિંગ જ્યારે હોય ત્યારે રાત્રિ પેટ્રોલિંગ હોય કે દિવસ પેટ્રોલિંગ હોય ત્યારે અમારે સ્વખર્ચે અમારા બાઇક ઉપર અમારા પેટ્રોલના ખર્ચે અમારે પેટ્રોલિંગ કરવું પડે છે. તો આપ શ્રી જાણો જ છો કે અત્યારે પેટ્રોલના ભાવ શું છે, તો એટલા પૈસામાં પેટ્રોલિંગ કરવું થોડુંક અઘરું પડી જાય છે, કારણ કે 100 રૂપિયા રોજ પેટ્રોલના વયા જાય છે. વાંહે શું વધે અમારી વાંહે, એટલા માટે અમે ભેગા થયા છે. તો સરકારને અમારું એક વિનંતી છે કે અમારું રોજ 400 રૂપિયા થઈ જાય એવી અમારી અપેક્ષા છે. જય ભારત. જાવિદ ગુર્જર સાથે ઇબ્રાહિમ ખોખર, એનએસ ગુજરાત ન્યૂઝ, રાજકોટ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.